કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે નાગરિક શાસ્ત્રનું પ્રકરણ 16 સ્થાનિક સરકારની ચર્ચા કરતા હતા. આપણે આ અગાઉ જે કંઈ સમજ્યા તેની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જેની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા, તેના વિશે સમજ્યા હતા. આજે આપણે આ સ્થાનિક સરકારની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવનારા જે અમુક મહત્ત્વના હોદ્દાઓ છે અને એક બીજી અન્ય સંસ્થા છે જે ન્યાયને લગતું કાર્ય કરે છે, તે ત્રણ બાબતની ચર્ચા આજે આપણે કરવાના છીએ. જેની અંદર સૌથી પહેલાં કલેક્ટર, ત્યારબાદ મામલતદાર અને પછી લોક અદાલત, એના વિશે સમજવાનું છે. કલેક્ટર તો નામ સાંભળેલું છે. આપણા જિલ્લાના કલેક્ટર કોણ, કલેક્ટર શું કાર્ય કરે છે, એ બધી જ બાબતો તમે સમાચારમાં જોતા હશો. કલેક્ટર જે છે એ કોણ છે, શું છે? તો કલેક્ટર જે છે તે સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. સમગ્ર જિલ્લા જે કંઈ છે, આ જિલ્લાની અંદર તેઓ જિલ્લા ન્યાયાધીશનું કાર્ય પણ પોતે કરે છે. એટલે કે કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે. તેઓ કલેક્ટરનું જે એમનો હોદ્દો છે તે તો નિભાવે જ છે, એ જિલ્લાના વહીવટી વડા તો છે જ, પરંતુ તે ઉપરાંત બીજી અન્ય કામગીરી પણ કલેક્ટર પોતે કરે છે, જે પોતે જિલ્લા ન્યાયાધીશ એટલે કે જિલ્લામાં ન્યાયને લગતી જે કંઈ બાબતો છે તેમાં જિલ્લાના ન્યાયાધીશ તરીકેનું કાર્ય પણ કલેક્ટર કરે છે. સાથોસાથ જ્યારે ચૂંટણીઓ આવે છે એ સમયે, ત્યારે એ જિલ્લાની અંદર જે ચૂંટણીઓ થતી હોય ત્યારે જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ પોતે નિભાવે છે. એટલે કે તેઓ જિલ્લા ચૂંટણી અધિકારીનું કાર્ય પણ પોતે કરે છે. એટલે કે કલેક્ટર જે છે તે આ ત્રણ ભૂમિકા ભજવે છે. આ તો એ પોતે છે જિલ્લાના વહીવટી વડા, સાથોસાથ જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી આ બંને કામગીરી પણ કલેક્ટર પોતે કરે છે. એટલે કે કલેક્ટરની પાસે આ ત્રણ મહત્વની કામગીરી એમની પાસે જ રહેલી છે. જેમ આપણે અગાઉ જાણ્યું હતું કે સરપંચ હોય, તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય કે મહાનગરપાલિકાના મેયર હોય, આ જે બધા ચૂંટણીથી ચૂંટાઈને આવે છે, એમ સાથોસાથ આપણે એ પણ જાણ્યું કે તલાટીકમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને નગરપાલિકા અને મહાનગરપાલિકાના જે વહીવટી વડાઓ છે એ વહીવટી વડા જે તરીકેનું કાર્ય કરે છે, તો આપણે ત્યારે જાણ્યું હતું કે તેઓ સાથી પોતે ચૂંટાઈને પોતે કામગીરી નિભાવે છે, ના તેઓ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામે છે. તો એવી જ રીતે કલેક્ટર જે છે તેઓ પણ એ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાય છે. તો આ કલેક્ટર બનવા માટે તેઓ માટે એ કઈ એવી પરીક્ષા પાસ કરે કે જેના કારણસર તેઓ કલેક્ટરની બઢતીને પામે છે? તો તમે જીપીએસસી, યુપીએસસી એવી પરીક્ષાઓના નામ સાંભળેલા છે. તો કલેક્ટર જે કંઈ છે તેઓ યુપીએસસી પરીક્ષા જે કંઈ છે એ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને તેઓ આ પદવીને પ્રાપ્ત કરે છે. આ જે પરીક્ષા છે
ते परीक्षा केंद्रीय जाहिर सेवा आयोग केंद्रीय जाहिर सेवा आयोग मार्फते तेओ बढ़ती ने पात्र थाय छे अने आ कलेक्टर ने राज्य सरकार निमणूक आपे छे। એટલે કે અહીંયા કલેક્ટર ચૂંટણી મારફતે લોકોના મત દઈને ચૂંટાઈને આવતા નથી, તેઓ આવી આ જાહેર કેન્દ્રીય સેવા જે આયોગની યુપીએસસીની એક્ઝામ છે એ પાસ કર્યા બાદ તેઓને રાજ્ય સરકાર કોઈ પણ જે જિલ્લો છે તે જિલ્લાની અંદર જ્યાં એમની હોય બઢતી ત્યાં તેમને નિમણૂક કરે છે। કલેક્ટર કાર્ય શું કરે તો જિલ્લાની અંદર જે વહીવટી કાર્ય થઈ રહ્યું છે તેઓ શું છે જિલ્લાના વહીવટી વડા છે। તો એ જે વહીવટી વડા છે તો મુખ્ય કામ શું હોય જિલ્લાની અંદર જે વહીવટી કાર્ય છે તે વહીવટી કાર્યની વ્યવસ્થા જાળવવાનું કાર્ય કલેક્ટર પોતે કરે છે। જિલ્લાની અંદર જીવન જરૂરિયાતની જે કઈ ચીજ વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત ન સર્જે એ માટે એ પ્રકારનો એ નિશ્ચિત કંઈક કાર્ય એવું કરે છે કે જેના કારણે સમગ્ર જિલ્લાની અંદર જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેની અછત સર્જાય નહીં તે જોવાનું કાર્ય કલેક્ટરનું હોય છે। અને કલેક્ટર જે છે તે સમગ્ર જિલ્લાના વડા પણ છે। કલેક્ટર જિલ્લાના વહીવટી વડા તો છે જ, પરંતુ સાથોસાથ સમગ્ર જિલ્લાના વડા પણ કલેક્ટર જ ગણાય છે। આ કલેક્ટર જે કઈ છે તેઓ પંચાયતી રાજની અંદર પોતે શું ભૂમિકા ભજવે છે તો પંચાયતી રાજ જે છે ત્યાં કલેક્ટરની ભૂમિકા ખૂબ અતિ મહત્વની છે। એના માટે આપણે એના અમુક મુદ્દાઓની ચર્ચા જોઈએ તો જિલ્લા સ્તરે જે કંઈ તમામ વિભાગ છે એ દરેક વિભાગોના જે કંઈ કાર્યો છે એ કામનું સંકલન કરે છે। સંકલન એટલે કે જે જે જિલ્લાઓની અંદર આપણા જિલ્લા જે કંઈ છે એ એક જિલ્લાની અંદરનું જે તે સ્થળેથી તમામ વિભાગોનું જે કંઈ કાર્ય છે તે કાર્યની અંદર પોતે સંકલન એટલે કે બધી જ જગ્યાએ કઈ કઈ કાર્ય થઈ રહ્યું છે તે એકઠું કરે છે અને સાથોસાથ પોતે એ કાર્યની ઉપર પોતાનું સંચાલન પણ કરે છે। એટલે કે કલેક્ટર સમગ્ર જિલ્લાના જે કંઈ તમામ ભાગો છે આ તમામ ભાગોની અંદર તેઓ સંકલન પણ કરે છે કાર્યોનું અને સાથોસાથ તેઓ એ કાર્યનું સંચાલન પણ કરે છે। સમગ્ર જિલ્લાની અંદર વિકાસ કરવા માટે તેઓ શું કરે છે તો કે એ સમગ્ર જિલ્લાની અંદર વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિ એટલે કે જિલ્લાની અંદર વિકાસનું કાર્ય થાય તેવા હેતુથી તેઓ કોણ કલેક્ટર જે કહે છે તે એ જિલ્લા આયોજન સમિતિના સચિવ જે કહે છે એ જિલ્લા આયોજન સમિતિના સચિવ પણ કલેક્ટર જ હોય છે। સાથોસાથ તેઓ શું કરે છે પંચાયતી રાજમાં એમની મહત્વની ભૂમિકા શા માટે એના માટે જોઈએ તો શું કારણ છે કે ગ્રામ પંચાયતની અંદર સભ્ય સંખ્યા તેઓ પોતે નક્કી કરે છે એટલે કે પોતાના જિલ્લાની અંદર સમાવિષ્ટ થતી દરેક ગ્રામ પંચાયતો જે કંઈ છે તેની સભ્ય સંખ્યા કલેક્ટર નક્કી કરે છે વસ્તીના ધોરણે અને ગ્રામ પંચાયતની અંદર અનામત બેઠકો જે કંઈ છે
अनामत बैठक ने फाळवणी पण आ कलेक्टर ज करे छे। अनुसूचित जाति होय, अनुसूचित जनजाति होय के सामाजिक अने शैक्षणिक रीते पछात वर्गना जे कई वर्गना लोको छे तेओ तेमज महिलाओ एना माटे सरपंचनो होद्दो अनामत राखवानो निर्णय पण आ कलेक्टर ज करे छे। એટલે કે પંચાયતી રાજની અંદર કલેક્ટરની ભૂમિકા ખૂબ અતિ મહત્વની છે। તો બાળકો આ વાત થઈ કલેક્ટરની, ફરીથી આપણે યાદ કરીએ તો કલેક્ટર જિલ્લાના વહીવટીવડા છે, તેઓ બીજી અન્ય કામગીરી પણ નિભાવે છે જેમાં પોતે જિલ્લાના ન્યાયાધીશ તરીકેનું સાથોસાથ જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકેનું કાર્ય પણ કરે છે અને તેઓની નિમણૂક યુપીએસસી એટલે કે કેન્દ્રીય જાહેર સેવા આયોગની જે પરીક્ષા છે તેના દ્વારા ભરતીને પામીને રાજ્ય સરકાર તેમની નિમણૂક કરે છે અને તેઓ સમગ્ર જિલ્લાના વડા પણ છે। તો આ વાત થઈ કલેક્ટરની અને પંચાયતી રાજમાં તેમની ભૂમિકા ખૂબ મહત્વની છે। ત્યાર પછી આપણે જોઈએ તો મામલતદાર જેમ કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે તેવી જ રીતે મામલતદાર જે છે એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે। અહીંયા કલેક્ટર જે કે છે એ સમગ્ર જિલ્લામાં પોતાના વહીવટના અધિકારી જે કે છે તે અને અહીંયા મામલતદાર તાલુકાના વહીવટી અધિકારી છે। આ મામલતદારની નિમણૂક પણ રાજ્ય સરકાર મારફતે થાય છે। અહીંયા જે કલેક્ટર યુપીએસસીની પરીક્ષા મારફતે બઢતીને પામે છે તો મામલતદાર જે કંઈ છે તેઓ જે કંઈ એમનું પદ છે તે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જીપીએસસી એટલે કે રાજ્ય જાહેર સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ મારફતે જે કંઈ પરીક્ષા લેવાય છે એ મારફતે તેઓ અહીંયા નિમણૂક અથવા તો બઢતીને પાત્ર બને છે। મામલતદાર માટે સરેરાશ 50 કે તેથી વધુ ગામનો સમૂહ હોય ત્યારે એવા સમૂહના બનેલા જે કંઈ તાલુકા છે તે તાલુકાના પોતે મહેસૂલી વડા છે। મહેસૂલી વડા ક્યાં? તો કે 50 ગામનો સમૂહ હોય અથવા તો ત્યાંથી વધારે સંખ્યાના જે ગામ હોય તે તાલુકાના પોતે મહેસૂલી વડા છે કરવેરા બાબતના। તેઓ સાથોસાથ બીજી ફરજ પણ નિભાવે છે જે તાલુકા ન્યાયાધીશ જે કલેક્ટર જિલ્લા ન્યાયાધીશનું કાર્ય કરે છે તેવી જ રીતે અહીંયા મામલતદાર તાલુકા ન્યાયાધીશનું કાર્ય પણ કરે છે। પરંતુ કાયદા અને વ્યવસ્થાની જે કંઈ બાબત છે એ બાબતની સ્થિતિ માટે તેઓ સીધા કોને જવાબદાર છે? કલેક્ટરને। તો સ્થાનિક સ્વરાજ્યની અંદર જેમ કલેક્ટર મહત્વના છે તેમ અહીંયા મામલતદાર તાલુકા કક્ષાએ પણ અતિ મહત્વના છે। સ્થાનિક સ્વરાજ્યની જે કંઈ ચૂંટણીઓ આવે છે ત્યારે આ મામલતદાર શું કાર્ય કરે છે? તો તેઓ ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરાવે છે, ચૂંટણીઓ યોજવાનું કાર્ય કરે છે, જુદા જુદા પ્રકારના દાખલાઓ અને પ્રમાણપત્રો આ જે કંઈ હોય છે તે આપવાનું કાર્ય મામલતદાર કરે છે। સાથોસાથ મધ્યાહન ભોજન યોજના
योजनानो संचालन पण करे छे अने एनी अंदर नियंत्रणनो कार्य पण मामलतदार करता होय छे। અને બીજી અતિ મહત્વની બાબત, જ્યારે કુદરતી આપત્તિઓ આવે છે ત્યારે એ સમયે રાહત અને બચાવ કામગીરી જે કંઈ છે તે કામગીરીના કાર્યો પણ મામલતદાર કરતા હોય છે। એટલે મામલતદારની બાબતમાં આપણે સમજીએ તો ફરીથી યાદ રહીએ કે તાલુકા કક્ષાના વહીવટી અધિકારી તેમની પસંદગી કલેક્ટરની યુપીએસસી કેન્દ્રીય જાહેર સેવા આયોગ મારફતે થાય છે, જ્યારે મામલતદારની જે કંઈ છે જીપીએસસી આપણા ગુજરાતમાં લેવાશે તે રાજ્ય જાહેર સેવા આયોગ એ મારફતે લેવે છે। આ જીપીએસસી આપણા ગુજરાત રાજ્ય માટેની પરીક્ષા છે। એ પરીક્ષાના દ્વારા બઢતીને પાત્ર થઈને તેઓ રાજ્ય સરકાર મારફતે નિમણૂક પામે છે। બીજું અન્ય કાર્ય શું કરે છે તો કે 50 કે તેથી વધુ સમૂહના ગામનો બનેલો જે તાલુકો છે ત્યાંના પોતે મહેસૂલી વડા છે, ઉપરાંત તેઓ તાલુકાના ન્યાયાધીશ તરીકેનું કાર્ય પણ કરે છે। આ કાર્ય માટે તેઓ સીધા કલેક્ટરને જ જવાબદાર બની રહે છે। તેઓ શું કાર્ય કરે છે? ચૂંટણીઓ યોજવા માટે મતદાર યાદી તૈયાર કરે છે, ચૂંટણીઓ યોજે છે, જુદા જુદા પ્રકારના દાખલાઓ પ્રમાણપત્રો પોતે કાઢી આપે છે, મધ્યાહન ભોજન યોજના જે કંઈ છે તેનું સંચાલન અને નિયંત્રણ પણ કરે છે, અને કુદરતી આપત્તિઓ જ્યારે આવે ત્યારે પોતે રાહતની કામગીરી માટેનું કાર્ય પણ કરે છે। આવા જુદા જુદા કાર્યો મામલતદાર કરતા હોય છે। ત્યાર પછી આપણે જોઈએ તો લોક અદાલત તો નામ સાંભળેલું છે, હા ચોક્કસ। આપણે જે પંચાયતી રાજની અંદર અગાઉ ચર્ચા કર્યા કે ન્યાયતંત્રની બાબત સમજ્યા, ન્યાયતંત્રની અંદર તાલુકા પંચાયતની અંદર જિલ્લાની અંદર અને આ રાજ્યની જે વડી અદાલત છે એ બાબતની વાત પણ આપણે સમજ્યા હતા। જિલ્લા અદાલત, તાલુકા અદાલત, વડી અદાલત આ બધી વાતો તમે ન્યાયની સાથે જોડાયેલી જે અદાલતો છે એ સાંભળેલી છે, પરંતુ બીજી અન્ય અદાલત પણ છે જે છે લોક અદાલત। એટલે કે આ લોક અદાલત નામથી જ આપણને કંઈક જુદું લાગશે, તો ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના જે લોકો છે આ લોકો કુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ હોય એના માટે ઓછી આવક, ઓછા પગાર ધરાવનારા જે વર્ગ છે જે કોઈક કારણથી ન્યાય મેળવવા માટે વંચિત રહી જતા હોય ત્યારે એ લોકો માટે આ લોક અદાલત છે। લોક અદાલતમાં શું હોય તો બંને પક્ષ સંમત હોવા જોઈએ, બંને પક્ષની સંમતિ હોય, સહમત હોય ત્યારે તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે। અને શું થાય, આ લોક અદાલત જે કંઈ છે તકરાર એટલે કે ઝઘડાઓ જે કંઈ થઈ રહ્યા છે એ ઝઘડાના નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે। તો શા માટે શ્રેષ્ઠ છે? કારણ કે અહીંયા ન કોઈની જીત થાય છે કે ન કોઈની હાર થાય છે, એટલે કે જે કંઈ કાર્ય ન્યાયનું કરવામાં આવે છે તે બંને પક્ષ દ્વારા સમાધાનના આધારે કરવામાં આવે છે। તમે આપણી અદાલતનું કાર્ય જે કંઈ છે એ ખૂબ જટિલ છે, એમાંથી જે કેસ અથવા જે તકરાર ઝઘડાઓ છે જેના નિવારણ માટે ઘણો લાંબો સમય લાગી શકે છે,
અને ખર્ચ પણ વધી જાય છે. એનાથી બચવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જો હોય તો છે લોક અદાલત. અહીંયા લાંબા સમયથી પડી રહેલી જે કંઈ સમસ્યાઓ છે, જે કંઈ કેસ છે, એના નિકાલ માટેનો, એના નિવારણ માટેનું કાર્ય અહીંયા કરવામાં આવે છે. કોઈ કેસ મૂકવા માટે પક્ષકારને કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી. એટલે કે લોક અદાલત કેવી છે? બિન ખર્ચા. અહીંયા બંને પક્ષને કંઈ પણ પ્રકારનો ખર્ચ કરવાનો રહેતો નથી. એટલે કે કોર્ટ કચેરીના લાંબા સમયની મુદ્દતો પડતર રહેલા કેસ હોય અને એ બાબતને સંતોષકારક સારા સમાધાનથી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન આ લોક અદાલત મારફતે કરવામાં આવે છે. વારંવાર અલગ અલગ મુદ્દત અપાતી હોય એટલે ધક્કા થાય. એ ધક્કા ખાતા પક્ષકાર હોય, સાક્ષી હોય, એ દરેકને એના નિવારણ માટે ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે. તો એ મુશ્કેલીઓ માટે મુક્ત થવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ લોક અદાલત છે. એટલે કે સમાધાન અને સમજૂતી મારફતે લોક અદાલત પોતાના ન્યાય આપવાનું કાર્ય પોતે કરે છે. પરંતુ અહીંયા પણ જો સમાધાન અને સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત જે કહે છે પોતાના હાથ ઉપર લીધેલો જે કેસ છે આ કેસને પોતાના હાથ ઉપર લઈને પોતે નિર્ણય આપે છે અને તમામ પક્ષકારોને તે નિર્ણય માન્ય રાખવો પડતો હોય છે. કારણ કે લોક અદાલતનો હુકમ જે કંઈ છે તે અંતિમ વિકલ્પ એટલે કે અંતિમ જ રહે છે, એ માનવો પડે છે. લોક અદાલતથી શું થાય? તો કે જે કંઈ વિવાદો અને ઝઘડાઓ છે તેનો અંત આવે છે અને બંને પક્ષ જે કંઈ છે આ બંને પક્ષની અંદર તેઓને સારો ન્યાય મળે છે. સાથોસાથ પરસ્પર ઝઘડનારા જે માણસો છે આ માણસો વચ્ચે સમાધાન કરવામાં આવે છે. એટલે કે લોક અદાલતની અંદર કોઈની આપણે વાત કરી હતી કે કોઈની જીત પણ નહીં, કોઈની હાર પણ નહીં, સમાધાન કરાવવામાં આવે છે અને નાણાં અને સમયનો બચત પણ થતી હોય છે. અને ગુજરાતની અંદર કાનૂની સેવા સત્તા મંડળ જે કંઈ છે, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા આ ગુજરાત રાજ્યના જિલ્લાઓ જે કંઈ છે ત્યાં કાયમી લોક અદાલતોની રચના કરવામાં આવેલી છે. અને કાયમી લોક અદાલતની કેસ અંદર દાખલ કરવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની આવતી નથી, એટલે કોર્ટની અંદર ફી ભરવાની રહેતી નથી. જે આપણે વાત કરી કે તે બિન ખર્ચા છે. તો આ વાત થઈ લોક અદાલત. તો આજે આપણે સમજ્યા કલેક્ટર, મામલતદાર તેમજ લોક અદાલત. લોક અદાલતમાં આપણે ફરીથી યાદ કરીએ તો પછાત વર્ગના એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિનો ભોગ બનનારી વ્યક્તિ, ઓછી આવક ધરાવનારી વ્યક્તિઓ એના માટે આ લોક અદાલત જે કંઈ છે એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે અને તે બિન ખર્ચાળ છે અને ત્યાં બંને પક્ષ માટે સમાધાન કરાવવામાં આવે છે. તો બાળકો, આશા રાખું છું કે તમને આજે આ ત્રણેય ટોપિક વિશે સમજણ પડી હશે. ફરીથી નવા લેક્ચરમાં નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આવજો.